કચ્છના નખત્રાણામાં આવેલો નિરોણા ડેમ અહીંના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે કારણ કે ડેમમાં સંગ્રહિત થતું પાણીથી અહીંની મોટાભાગની જમીન સિંચાઈ હેઠળ આવે છે હાલ વરસાદ નહીં પડવાને કારણે ડેમમાં પાણી નહીવત સમાન છે જેથી ખેડૂતો પણ ચિંતિત થયા છે પણ આ સ્થિતિ માટે કુદરતને દોષ દઈ શકાય નહીં કારણ કે ડેમની આ સ્થિતિ માટે સત્તાધીશો જ જવાબદાર છે ગત વર્ષે પડેલા ભારે વરસાદમાં પાણીનો ફ્લો વધી ગયો હતો અને બાદમાં ડેમને રિપેર કરવામાં કોઈ તત્પરતા ન દાખવતા અહીંના ખેડૂતોની સ્થિતિ દોજક બની છે અર્ધા ખેડૂતોને પાણી મળ્યો અર્ધા ન મળ્યો એટલે પૂરો લાભ પોરામને ન મળ્યો ને અત્યારે તો ડેમ તરીય જાટક થઈ ગયો છે એટલે પાણી છે ને હવે અત્યારે શું થાય વરસાદ થાય તેના પાછળ બધો થાય એટલે ત્યારે ડેમનું કામ ચાલુ થયું પૂર્ણ થયું નથી હજી કામ ચાલુ છે એટલે કદાચ વરસાદ થતા હજી પણ ફેલ જવાનો આશરો છે હવે જોઈએ ગત વર્ષે ઓવરફ્લો થયેલા ડેમના દ્રશ્યો જી હા ગત વર્ષે ડેમમાં સારા વરસાદના કારણે સતત ત્રણ દિવસ સુધી ડેમ ઓવરફ્લો થયો હતો આ સ્થિતિથી ખેડૂતો ખુશ હતા પરંતુ અવિરત ઓવરફ્લો થવાથી ભાગનું પાણી વેડફાઈ ગયું હતું જોકે આ સ્થિતિથી તંત્ર વાકેફ હોવા છતાં ચાલુ વર્ષે હજુ પણ ડેમનું સમારકામ ચાલી રહ્યું છે અને જે આપણે હવે આ જે યોજના ધોરણે જો કામ થઈ જાય તો હવે ભવિષ્યમાં કરોડો રૂપિયાનો જે આપણે પાણી જે છે વેડફાય થાય તો એ તાત્કાલિક ભરાઈ ડેમમાં પાણી આવી જાય તો તાત્કાલિક ભરાઈ જાય અને ખેડૂતોને સારો લાભ થઈ જાય આ સમગ્ર બાબતે થઈ રહેલા આક્ષેપોને ભુજ સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે રદ્યો આપ્યો છે તેમનું કહેવું છે કે ડેમનું કામ એસી જેટલું પૂરું થઈ ગયું છે હાલ આકાશમાં વાદળો બંધાયા છે અને વરસાદ આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઝડપથી ડેમનું સમારકામ પૂર્ણ થાય તે જરૂરી છે નહીં તો ફરી એક વખત છતાં પાણીએ ખેડૂતોને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાશે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી નખત્રાણા